આણંદના પીપળી ગામમાં લગ્નના વરઘોડા દરમિયાન બબાલ થઈ લગ્નના વરઘોડા દરમિયાન બે સમાજ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. મસ્જિદ પાસે ડીજે વગાડવા સમયે થઈ હતી બબાલ. મુસ્લિમ લોકોએ તળપદા સમાજના વરરાજાને માર માર્યો હતો. ગામના સીસીટીવી ચેક કરીને તોફાની તત્વોની ઓળખ કરવાની માંગ થઈ રહી છે. તોફાની તત્વો સામે કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે. ભાદરણ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઘનશ્યામ પટેલ પાસેથી. ઘનશ્યામ, કેમ આ બબાલ થઈ અને કેમ આ જૂથ અથડામણ થયું હતું, ડીજે વગાડવા બાબતે કેમ મારામારી થઈ? મિથુન, ચોક્કસથી આજે પીપળી ગામ છે અતિ સંવેદનશીલ ગામ છે અને પીપળી ગામમાં તળપદા સમાજના એક યુવકનો વરઘોડો નીકળ્યો હતો. વરઘોડા દરમિયાન ડીજે વગાડવાની બાબતનો કેટલાક મુસ્લિમ યુવકો દ્વારા જે તળપદા સમાજના જે લોકો છે તેમની સાથે માથાકૂટ કરવામાં આવી હતી. આ દરમિયાન વરરાજા હોય છે તેમને પણ ઉતારીને માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના પીપળી ગામમાં પોલીસ દ્વારા તેમજ પીપળી પંચાયત દ્વારા જે સીસીટીવી લગાવવામાં આવે છે તે સીસીટીવીમાં કેદ થયેલી છે અને સમગ્ર ગ્રામજનોએ આ અંગે પોલીસ સામે સતત તપાસની માંગ પણ કરી છે. સમગ્ર ઘટનાને લઈને પીપળી ગામમાં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો છે અને હાલ જે ભારગઢ પોલીસે એ સાથે સાથે અન્ય જે પોલીસ છે અન્ય પોલીસ સ્ટેશનની તે પણ પોલીસ ગામમાં ખડકાય છે અને હાલ જે પીપળી ગામમાં જે માહોલ છે શાંતિપૂર્ણ છે. પરંતુ પોલીસ દ્વારા જે સીસીટીવી છે તે ચેક કરીને જે તોફાની તત્વો છે તેમને પાઠવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનની માંગ ઉત્પાદન. જી જી, આભાર ઘનશ્યામ માહિતી આપવા બદલ.